નમસ્કાર મિત્રો ધોરણ આઠની અંદર પ્રકરણ છ વર્ગ અને વર્ગમૂળમાં છ પોઈન્ટ એક જોઈ રહ્યા છે એમાં દાખલો છઠ્ઠો નીચેની ખૂટતી સંખ્યા શોધો અને બીજો સાતમો દાખલો આપણે એમાં ગણવાનો છે અને આઠ નવ સાથે જ છે તો અહીંયા એકનો વર્ગ બેનો વર્ગ પછી બેનો વર્ગ બરાબર ત્રણનો વર્ગ આવું એણે કર્યું તો એમાં કોઈ એક પેટર્ન કામ કરી રહી છે જો પહેલી પેટર્ન તપાસીએ તો પહેલાં આપણે એકનો વર્ગ કરીએ પછી બેનો વર્ગ કરીએ પછી આ બંને સંખ્યા જે છે એ બેનો ગુણાકાર કરીએ એક ગુણા બે અને એના બરાબર એક ગુણા બે એટલે બે એટલે બેનો વર્ગ અહીંયા આપણને મળે અહીંયા જોશો તમે તો બીજામાં પણ એવું મળવું છે ને બે ગુણ્યા ત્રણ બે તેરી છનો વર્ગ તો અહીંયા ચાર તેરી બારનો વર્ગ મળે છે તો પાંચ ચાર પંચા અહીંયા કેટલાનો વર્ગ મળવો જોઈએ તો ખોટતી સંખ્યામાં અહીંયા કેટલા હોય છે વીસનો વર્ગ હોવો જોઈએ અહીંયા વર્ગ બાકી જ છે હવે અહીંયા તમે બેનો ત્રણનો ચારનો પાંચનો તો અહીં કોનો વર્ગ હોવો જોઈએ છનો વર્ગ હોવો જોઈએ અહીંયા છનો વર્ગ અને સાતનો વર્ગ હોવો જોઈએ અહીંયા પણ તમે છ પંચા ત્રીસનો વર્ગ છે તો છ છ સત્તા કેટલા અહીંયા બેતાલીસનો વર્ગ હોવો જોઈએ એટલી પેટર્નમાં એટલું પૂરું થયું પણ લાસ્ટ પૂરું કરવા માટે તમારે ખાસ સમજવાનું છે કે આ પહેલી પેટર્નમાં ત્રણ કેવી રીતે આવ્યા તો અહીંયા આપણે આ જે પેટર્ન બને એકનો વર્ગ બેનો વર્ગ પછી એક ગુણા બે એનો વર્ગ કરવાનો છે એકનો વર્ગ તમે એક કરશો બેનો વર્ગ પછી માઇનસ તમારે આ એક ગુણા બે કરવાના છે તો એકનો વર્ગ એક બેનો વર્ગ તમારી પાસે ચાર અને આ બેનો બાદ બાકી કરશો એટલે બે એક બે તો તમે અહીંયામાંથી બે બાદ કરો તો એકમાંથી એક ને ચાર પાંચ થાય પાંચ ઓછા બે એટલે કેટલા થાય ત્રણ અને આખા કાઉસનો વર્ગ તો તમને આ રીતે ત્રણનો વર્ગ મળે તો અહીંયા પણ તમારે એવું કરવાનું થશે છનો વર્ગ છે એટલે છ સત્તા બેતાલીસ તો તમારે એવું કરવાનું છનો વર્ગ વત્તા સાતનો વર્ગ ઓછા છ ગુણા સાત છ સાતનો વર્ગ આ રીતે તમે કરશો તો તમને આ મળી શકે ફોર્ટી થ્રી અહીંયા કેટલા હોય ફોર્ટી થ્રીનો વર્ગ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ છ સત્તા બેતાલીસ આમાંથી આ બાદ કરો બેતાલીસ એટલે કેટલા વધે સાત સાત આમાં ઉમેરી જો છત્રીસમાં સાત એટલે કેટલા મળે ફોર્ટી થ્રી ફોર્ટી થ્રીનો વર્ગ આ હોય તો આ એક પેટર્ન બને છે આ પેટર્ન તમારે યાદ રાખવાની જેથી કરીને તમને આવડી જાય બીજો દાખલો એવો છે કે સરવાળા કેરા વિનાનો તમારે સરવાળા નથી કરવાનો ડાયરેક્ટ જવાબ દઈ દેવાનો છે તો ડાયરેક્ટ જવાબ દેવો હોય તો તમને એવું આપ્યું છે એક વત્તા પાંચ વત્તા સાત નવ આવું આપે તમે ડાયરેક્ટ જવાબ દઈ શકો તો કેવું લાગે તો પેલા સંખ્યા ગણી લો એકી સંખ્યા છે એક બે ત્રણ ચાર ને પાંચ સંખ્યા છે પાંચ સંખ્યા તો પાંચનો વર્ગ કરજો પાંચનો વર્ગ કેટલો છો પચીસ આનો સરવાળો કરો એકી સંખ્યા હોય તો તરત જ તમારે એનો વર્ગ કરી નાખવાનો કોનો જેટલી સંખ્યા હોય એટલી હવે આ બીજામાં તમે એવી સંખ્યાઓ જુઓ તમે આ ઓગણીસ સુધી છે તો કેટલી સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છે તો દસનો વર્ગ થાય દસનો વર્ગ કેટલો થાય સો તો બીજામાં શું જવાબ આવવો જોઈએ સો હોવો જોઈએ પછી તમે આમાં જો ઓગણીસ પછી વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તો તમારે બાર સંખ્યા થશે ટોટલ તો બારનો વર્ગ તમારે કરવાનો બારનો વર્ગ કેટલો થાય એકસો ને ચુમાલીસ આમાં કેમ કર્યું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો દસનો વર્ગ કર્યો એમ આ બધી તમે ત્રેવીસ સુધી લઈ જવાની મેં એ સંખ્યાના ભાવને ગાળે લખ્યું તો એ સંખ્યા ટોટલ તમારી પાસે કેટલી થશે બાર થશે એ બાર સંખ્યાનો સરવાળો વર્ગ કરો એટલે બારનો વર્ગ કર્યો થાય એકસો ચુમ્માલીસ આ બધાનો સરવાળો તમારે કરવો હોય તો કરી જોજો જો અહીંયા આપણે કરીએ નવ ને એક દસ દસ ને પાંચ પંદર પંદર ને દસ પચીસ તો થઈ ગયો પચીસ તો એક ટૂંકી રીત છે ને તમને અરે યાદ રાખવાની એકી સંખ્યા હોય ત્યારે ઓગણપચાસ સાત એકી સંખ્યાનો સરવાળો તરીકે બતાવવાનો સાત સંખ્યા ઓગણપચાસ છે એનો વર્ગ થાય સાતનો વર્ગ કેટલો થયો ઓગણપચાસ તો સાત સંખ્યા લેવાની એક વત્તા ત્રણ વત્તા સાત પાંચ વત્તા સાત વધતા નવ એક બે ચાર પાંચ પછી કેટલા આવશે અગિયાર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાતમી કઈ આવશે તેર આટલી સંખ્યાનો સરવાળો કરો એ તમારે બતાવવાનું છે અહીંયા ઓગણપચાસ માટે પછી પાંચમાંની અંદર જો એકવીસ એકવીસ અગિયાર એકી સંખ્યા હોવી જોઈએ તો આપ તમે અહીંયા સુધી લઈ શકો બાર ત્રેવીસમાં એ આપણને બાર આવતી હતી તો આમાં કેટલા આવશે હું ટોપ કરી દઉં અને એક ઘટાડી દઉં કેટલા સુધી આવવાની છે તો બાર આવતી તો અહીં એકવીસ સુધી આવે તો એકવીસ સુધી તમે સરવાળો કરો એટલે અગિયાર સંખ્યાઓ છે તો અગિયારનો વર્ગ તમે કરો તો કેટલો થાય એકસો ને એનો સરવાળો એકસો એકવીસ થાય તો આ રીતે તમે એ પણ કરી શકો હવે દાખલો નવમો છે એ જોવાનો છે તમને એમ કીધું કે નીચેની આપેલી સંખ્યા છે એમાં વર્ગો જે છે બાર અને તેર એની વચ્ચે એવી કઈ સંખ્યા છે કે કેટલી સંખ્યા છે કે જેનો વર્ગ નથી થતો તો આપણે બાર છે તો એનો વર્ગ છે બાર અને તેર એટલે બારનો વર્ગ એકસો ચુમ્માલીસ થાય તેરનો વર્ગ કેટલો થાય એકસો ઓગણસી રીતે આની વચ્ચે સંખ્યા કઈ કઈ આવી તો એકસો પિસ્તાલીસ એકસો છેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ એકસો પચાસ પછી તમે લેશો તો એકસો એકાવન એકસો બાવન આ રીતે તમે કેટલા સુધી લેશો એકસો ને અડસઠ સુધી માપ કેટલે સુધી આવશે એકસો અડસઠ સુધી અને બધી સંખ્યા ગણો તો કેટલી સંખ્યા છે એ જવાબ તમારે બાર અને તેર વચ્ચે આપવાનો છે તો તમારે બસ આ બાર ને બે વડે ગુણી નાખો બાર દુ ચોવીસ સંખ્યાઓ આની વચ્ચે હશે કે જે પછી આમાં પચીસ છે તો પચીસ દુ પચાસ પચાસ સંખ્યાઓ હશે એવી હશે જેનો વર્ગ થતો નહીં હોય અથવા એ એ બે વચ્ચે પૂર્ણ વર્ગ નથી નવાણું માં તમે જોશો તો નવાણું ને બે વડે ગુણો તો આઠ નવ દુ અઢાર નવ તો ને એક ઓગણીસ એકસો ને અઠ્ઠાણું સંખ્યા એવી છે કે જેનો વર્ગ થાતો નહીં બસ તમારે યાદ રાખવાનું ખાલી એ સંખ્યાને ડબલ કરીને મૂકી દેવાની એટલે આ એક શોર્ટ ટ્રીક છે ની ટ્રીક તમે અજમાવો એટલે જવાબ તમને મળે આભાર